ચાર નો પંદર મિનિટ કે મોબાઈલ માં મચડ મચડ કે શું કરે છે ઓલી રિપ્લાય કરું છું સારા સારા વર્ડ શોધી મેસેજ કરું છું તમે લોકો છે ને ઇમ્પ્રેશન થી શરૂ થાય ને ડિપ્રેશન પર મરીશ બર્થડે આવે છે એની એટલા બધી વાતચીત કરીએ છીએ શું આપું એને ગિફ્ટ શું આપું મને હું લેવા પૂછે સાચી વાત છે તમારું કઈ જીવન માં કરી હોય તો ખબર પડે ભાઈ હો એમને એમ કંઈ આમ ચીમડાઈ નઈ ગયા અમે હું એટલે એમને એમ ગઢ પણ નહીં આવી ગયું ભાઈ આ તો બધું ખબર પડે અમે પણ આમાંથી પસાર થયા હોય કે નહીં તો ગિફ્ટ શું આપવાની બોલો તમે હો તો શું આપો કીધું કશું નહીં મારે પણ એક ટાઈમે આવું હતું તો મને પૂછેલું એને શું આપીશું કે બોલ ના કરાય પણ કેવા ખર્ચાલા નાના નાના તું આમ બધું ટોટલ મારે બહુ ખર્ચા થઈ જાય છે ખબર છે આ ગિફ્ટ આપો ને એને ફરવા લઈ જાવ ને અત્યારે રિચાર્જ કરાવવાનું આવે આપડી ભાગે મારું મારું એને મળવા જાવ તેને મળવા જવા મોલ્લાના કૂતરાઓ માટે બિસ્કિટ આવ લેવા પડે ને તો ભસ્યા જ કરે આપણે શું કેટલા નાના નાના ખર્ચ આલા પણ પછી એટલે તમે હા પાડો એટલે પછી બધું સ્વીકારવું જ પડે ને એટલે જ ને એમાં પડવાનું જ નહીં બોલ મને અત્યાર સુધી એવું હતું કે આ પૃથ્વી પર સાત કલર છે સાત યસ સેવન કલર્સ હું યસ એક વાર એની આતે નેલ પોલિશ લેવા જાજે અડી થી 4 લાખ જેટલા કલર છે હું 4 લાખ કલર લા તો એક વાત છે પણ મારી વાડી તો ખરેખર બહુ જ આમ બહુ આમ એકદમ દિલથી પ્રેમાળ છે મન તો એવું કે છે કે હું તારા માટે જીવનમાં બધા દર્દ સહન કરી શકું એમ એનો પગ એક જ વાર બાઈક ના સાયલેન્સર ને અડી ગયો ને બધા વાક્ય ભૂલી જશે પેલીને હું મેસેજ કરી રહ્યો છું એક શાયરી ખાંસી આવે તને આ વેધર ના લીધે ગળું ગયું છે યાર મધ ચાટ મધ ચાટી જા મધ અને હું કમોશેરી મારે અરે મધમાખીના મોઢમ થી નીકળેલી વસ્તુ છે મધમાખીના મોઢમથી મધ નીકળે અને હું મોઢમથી નીકળેલું કોઈનું ખાતો નથી એમ તો ઈંડા ખા ઈંડા તમે કેવી વાત કરો છો યાર પકડાઈશ નહીં જો ગુસ્સામાં તારા બૂટ પણ લાલ થઈ ગયા છો બે લાલ કલર ના જ છે હવે હું ગુસ્સામાં તમે આની વાત કરો ની યાર મેસેજ કરું છું પૂરું કરી આપો હું છે હું છે બોલ શ્વાસ રોકીને તને અડુ અને તને અડીને ખુશ થવું કઈ ટાઈપ નું ફરી બોલ શ્વાસ રોકીને તને અડુ અને તને અડીને ખુશ થવું આગળ શું લખું લખ આને જ કબડ્ડી રમવાનું કેવાય કબડ્ડી ક્યાંથી આવી યાર શ્વાસ રોકીને તને અડું તને અડીને ખુશ થવું તો કબડ્ડી ના થઈ ગીત કોઈ નહીં યાર જવા દે ને આ માણસ મને કશું અપાવતો નથી એવું ના બોલીસ આજે પેલી નવી નક્કોર લાલ ગાડી દેખાય છે એવા જ કલર ની મેં એક લિપસ્ટિક લીધી તારા માટે કંજોસ માણસ તને ખબર છે પેલું શું મારા ચણિયા નાડું તૂટી ગયેલું ને તો મેં અમને એમ કીધું કે લાવ તમે મને 20 રૂપિયા આપો નાડું લેવું છે તો એમણે મને ચિંગમ ખેંચીને આપી દીધી કે લે આ નાખી દે કે કંજુસ માણસ એ તો એ વખતે મેં ચિંગમ ચાવતો તો એટલા માટે ખેંચી આમ મે તો પોળી થઈ વ્યવસ્થિત અને તારે ઉતાવળ હતી એટલે મદદ કરો પછી વાંભણવાનું આપણે કંજુસ સાવ જો છે ને તું મને તો કંજુસ કહીસ જ નહીં તા બાપાનો જૂનો ધંધો યાદ છે ને હાળો બસમાં એના જૂના એક્સરે બતાડી બતાડીને લોકો પાસે પૈસા ઉગરાવે

એવું આપણે કહીએ છે સ્ત્રી શક્તિ છે અને પુરુષ સહન શક્તિ છે એવા જોક્સ મારીએ છે પણ ખરેખર કાકા પતિ પત્ની વચ્ચે આટલી બધી તકલીફો હોય છે ના અલા હવે એવું કશું ને તો આ તો કેવું છે જો પુરુષ અને સ્ત્રીની વૃત્તિ અલગ અલગ હોય ને એટલે એમાં તકરાર થાય બાકી તો બંને જણ એકબીજાને બહુ પ્રેમ કરતા હોય અમુક ટાઈમે એ બેકાર ફેમિલી વળી જાય ને તો પ્રોબ્લેમ થાય તારો ઈશારો હું સમજુ છું હા કે ડોડાઈ ના ના હવે હું શેરી ના મારીશ એટલે આ એટલા બધા ડોબા ફેમિલી માંથી આયી છે ને તને કહું મારો સસરો મારી સાસુ સાળો મારો અમે બધા પિક્ચર જોવા ગયેલા તો એમાં કઈ અદાલતનો સીન આવ્યો તો જજ એમાં એવું બોલ્યો કે એ અદાલત સત્તરમી તારીખ તક મુલતવી કી જતી હૈ તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે સત્તર આવી આઈ શકે ભોડા છે મારા બાપા ભોળો ના કે ડોબો કેવાય ઓકે કે શાંતિ રાખો યાર તમે લોકો હું હું એક કામ કરું હું સોંગ પ્લે કરું એ પહેલાં કાકીને મારે સીધો સવાલ પૂછવો છે કાકી અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો એ છૂટા છેડ્યા શું આપવાનો કાકા તમારા નામની ચિઠ્ઠી છે આ જો આપણા લિસનરની છે ફોન કરવાના બદલે ચિઠ્ઠી મોકલી લે હું લખી જાય માંગ કોઈ ભદ્રેશ નું છે આલા ઓળખો ભદ્રેશ ને બહુ ચિંતાવાળો સ્વભાવ છે એનો ચાલુ વરસાદમાં છત્રી લઈને પાણી છાંટવા જાય ગાર્ડન માં હું લખ્યું જાય જો તો લખે છે કિશોર કાકા મને ફોન કરજો કિશોર કાકા મને ફોન કરજો હું કેવું આવું કેવું લાગે લગાડજો એ એક મિનિટ ભ હેલો ભદ્રેશ અલા તું અફીણ ખાઈને જન્મ્યો તો લા આખો વખત ઊંઘ્યા જ કરે કિશોર કાકા બોલો છો હા તારી ચિઠ્ઠી મળી લા તારી પાસે ફોન છે તો લેટર લખે મને ફોનમાં જ એવું કીધેલું કે પ્લીઝ ટ્રાય લેટર તારી હમણાં કહું તેમ હું કામ ફોન કરેલો બોલ કઈ કામ નતું મારે મારે એ કઉ વાત પૂછવી હતી કાકા કે આમ માઇકલ જેક્સન ફરી બની શકે હું લા માઇકલ જેક્સન ફરી બની શકે કેવી રીતે બની શકે લાય તો ગુજરી ના ગયો તમારી સોસાયટી માં તમે બંને બહુ ક્યૂટ છો યાર સાચું આટલા ઝઘડા કરો છો ને પણ બંને આમ એકબીજા વગર આમ રહી નથી શકતા એવું તને ખબર છે ઝઘડો કરવાથી પ્રેમ વધે પણ આ વસ્તુ જે સમજે સમજે ભાઈ તને ખબર છે ને કે તારા કારણે મહેશ જેલ થઈ ગયેલી કેમ જેલ કઈ નઈ આને મહેશ ને એવું કીધું કે મહેશ ભાઈ ઝગડો કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે તો પેલા એ લિટરલી લીધું લા પછી પછી કઈ નઈ લા પેલા એ તો રૂમ રૂમ ગીફ ગીફ ચાર પાંચ ફેટ મારી દીધી બૈરી તો પેલી બાવીસ કલાક ગેબન હતી પછી તો પોલીસ કેસ થયો ખાસો વખત તો જેલ જઈ આવ્યો પણ એ મારી વાત ના સમજ્યો પણ તું સમજી ગઈ ને કે આવું નહીં સમજાવવાનું ખોટું એની વાઇફ ને રોજ મારે ફરવા લઈ જવાનું શું તને ખબર છે ગઈ કાલે મારી બાજુવાળી ફૂલ મૂડમાં હતી મને કે મને કે સુનો આ તમકો જો માંગના હે ને માંગ લો કે મેં દેને કો તૈયાર હું બાપુ શું વાત કરો છો હવે તો હું માંગ્યું કઈ નહીં મે વાઈફાઈ નો પાસવર્ડ માંગી લીધો મા ઘેર છે ને એનું વાઈફાઈ પકડાય છે કેમ આવું કરે પણ એટલે કામ લાગે ને આપણને યાર તમે સેટ પણ રોમેન્ટિક થયા જો લાઈફમાં હા ચિંગુસ માણસ છે આપણે પહેલા વાત ના કરી ગિફ્ટ આપો ગિફ્ટ તો કોઈ છોકરી આમ ખુશ થાય પણ આ સમજતા જ નથી બોલ લા પણ તું મોગવારી તો જોલા બધી વસ્તુ મોગી મળે છે બાકી તું નહીં માને એક જમાનો હતો જ્યારે હું ગજવામ 10 રૂપિયા લઈને નીકળું ને

કેવું થાય પછી કઈ નઈ એમ મેં તો સાપ ને કઈ દીધો તમે શાંતિથી કરી લો મારે થઈ ગઈ